વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું. વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા દ્વારા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, જેને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી અને ભરતસિંહ સોલંકી રજૂઆત કરી હતી, પરંતુ ઋત્વિક જોશી અને ભરતસિંહ સોલંકી દ્વારા રાજીનામું સ્વીકાર્યું ન હતું. ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા સાથે વાતચીત કરવામાં આવી હતી અને પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું કારણ વધુમાં વધુ માહિતી યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ તો ઘણા લાંબા સમયથી આ ચર્ચાઓ વિધાનસભા વખતે અમારી રજૂઆતો હતી કે બહુ ખોખલું કોંગ્રેસને થઈ ગયું છે, કોંગ્રેસને મજબૂત કરીએ છીએ અમે, યુથ કોંગ્રેસના યુવાનો નવા જોડાવા પણ માગે છે અને જોડાય પણ છે. ત્યારે હમણાં જ વચ્ચેના ગાળામાં એવા વ્યક્તિઓ પાર્ટી પક્ષ છોડીને જતા રહ્યા જે લોકો કોંગ્રેસમાં ખૂબ મેળવ્યું છે. તમે અનિલ પરમાર લઈ લો, જે વડોદરા શહેરની અંદર કોંગ્રેસની વિધાનસભા કોર્પોરેટરિયા વિધાનસભાની ટિકિટ પણ ફાળવી. તમે પ્રશાંત પટેલ લઈ લો, જેઓ 6 વર્ષ સુધી વડોદરા શહેર પ્રમુખ રહ્યા, તેમજ તેઓ પ્રમુખ ભોગ્યું, વિધાન લોકસભાની ટિકિટ પણ મળી અને કોર્પોરેશનની ટિકિટો વેચવાનો વહીવટ પણ મળ્યો. તો આવો ભ્રષ્ટ આટલું બધું કોંગ્રેસે આપ્યું. ભાવેશ પટેલ, નૈલેશ બ્રહ્મભટ્ટ જે કોંગ્રેસના પગથિયા નહોતા ચાલ્યા, એમને 2 વાર કોર્પોરેશનની ટિકિટ આપી. તો આવા વ્યક્તિઓ તમારી રહેમો નજર નીચે મોટા થયા અને આટલી મોટી ઊંચાઈ સુધી પહોંચ્યા અને ત્યારે કોંગ્રેસનું હલકું બોલીને જતા રહેતા હોય, કોંગ્રેસનું નીચું બોલીને જતા રહેતા હોય, ત્યારે તમે તેમના ઘરે જાઓ, એમને મળો, એમની સાથે તમે એવું કહો. જ્યારે આજે માતૃસંસ્થા વિશે આપણે બોલીને જતા હોય, જાહેર જીવનમાં છો અને તમે કોઈ સામાન્ય કાર્યકર્તાને નથી મળતા માંજરપુરમાં, અને તમે આવા લોકોને મળીને કોંગ્રેસને હલતું હોય, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી દુભાઈ છે. કોંગ્રેસના આગેવાનો બોલવા માટે હવે તડપડે. હવે આવનારા સમયમાં અવાજ મોટો થશે, લોકો બોલતા થશે, કારણ કે આવું નહીં ચલાવી રહે. કારણ કે આ રાજકારણમાં અમે જોડાઈ રહ્યા સેવા માટે, એક સત્તા સ્થાને પહોંચશે તો લોકોનું કામ થશે. લોકો જે અત્યારે ભોગવી રહ્યા આપદાઓ પડી રહી છે એનો કંઈક પ્રૂફ બનશે, એનું કામ થશે લોકોનું, ત્યારે તમે સત્તા સ્થાને પહોંચવાની મિલી ભગત જેવી આખી કોંગ્રેસે ચલાવવાનો પ્રયત્ન કર્યો છે, એનો અમારો વિરોધ છે. લોકસભા અને સાથે સાથે સંગઠન વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના 2 વિધાનસભા એના આગેવાનો સાથે વિચાર વિમર્શ, પ્રજાના પ્રશ્નો, એની લાગણી અને કોંગ્રેસના નેતૃત્વનું માર્ગદર્શન લોકો સુધી પહોંચે અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ લોકોની વચ્ચે જાય એ માટે કાર્યકરોને મળવા સંવાદ અને સંકલનનો કાર્યક્રમ આજે વડોદરા ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી આદરણીય ઉષાજી, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાઈ કદીરભાઈ પીરજાદા, ઋત્વિકભાઈ, અમીબેન, પંકજભાઈ, ભાર્ગવભાઈ, માનસીભાઈ, આ સૌ આગેવાનો સાથે મળીને અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને એ ચર્ચા વિચારણા પછી એક નક્કર કાર્યક્રમ લઈ અને પ્રજા પાસે કેવી રીતે જવું અને પ્રજામાં કોંગ્રેસ ફરીથી લોકપ્રિય થાય અને ભૂતકાળમાં જેમ કોંગ્રેસ અહીંની લોકસભા જીતતી હતી અને એના પછીના ચૂંટણીઓની પણ તૈયારી થાય એ માટે અમે અહીંયા ભેગા થયા છીએ.